ઘનશ્યામ પ્રભુના બાળચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે માતાને મન જાણે કેમ મોટા થાય રે ઘનશ્યામ પ્રભુ દિવસે દિવસે આ રીતે મોટા થઈ રહ્યા છે માતા પિતાને બાળ મિત્રોને અનેક પ્રકારનું પોતાની મૂર્તિનું સુખ આપી રહ્યા છે આગળના ચરિત્રોમાં જોયું એ પ્રમાણે ઘરમાં આંગણામાં હવે ફળિયામાં અને હવે બારે બજારમાં પણ પ્રભુ રમવા માટે જાય છે આજુબાજુમાં રહેતા બીજા નાના બાળ મિત્રો વેણી માધવ પ્રાગ સુખનંદન બધા એના મિત્રો દરરોજના ગોઠિયા વહેલી સવારથી જ બધા આવી જાય ઘરે બાળપ્રભુને લઈને રમવા જાય એમના ઘરે પણ રમે અને આ પ્રમાણે દરેકને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપી રહ્યા છે પ્રસંગ એવો બને છે કે ભગવાન પોતે બાળ મિત્રોની સાથે આ પ્રમાણે રમતા રમતા એમની જે રમતો છે ને એ પણ કંઈક જુદી છે શાસ્ત્રીજી મહારાજ નાના હતા અને બાળમિત્રોની સાથે રમતા ગામડા ગામમાં શાનાથી રમવાનું હોય મોડીયોને ગેડી દડોન આંબળી પીપળીને આમાં બધું આવી ગયું દુનિયાની રમત માત્ર આવી ગઈ આ ત્રણમાં એવી રીતે બધા રમતા હોય પણ શાસ્ત્રીજી મહારાજ મંદિરો બનાવતા હતા માટી હોય એને થોડીક પાણી છાંટે અંદર ભીની કરે ગારો નહીં પણ ભીની માટી વરસાદના છાંટણા થયા હોય અને જે માટી ભીની થાય ને એવી પછી આમ પગ નાખે અંદર પગની ઉપર માટી ચારે તરફથી આમ દબાવે પછી ધીરે પોતાનો પગ કાઢી લેવાનો એટલે નીચેનો ભાગ એક એક માળ બની ગયો એવું થાય ને જે નીચે જગ્યા થાય ખાલી એમાં માટીનું જ એટલે એક પથ્થરનું જ એ મૂર્તિ બીજા એક પથ્થરની આરતી બધું પથ્થરનું જ માટીનું જ આમ આમ બધું માટીનું જ છે પણ એવા મંદિરો બનાવતા હતા કારણ કે એમના જીવનની અંદર જ એ જીવન મંત્ર હતો એમ ઘનશ્યામ પ્રભુ પણ આ પ્રમાણે બાળ મિત્રોની સાથે એ રમવા જાય છે પણ એમની રમત રમતની અંદર બહુ ફરક છે દરેક રમતની પાછળ કંઈક એવું સત્ય કંઈક એવો ભગવાનનો ભાવ ભક્તિ એ છુપાયેલા છે એટલે બાળ મિત્રોની સાથે આ પ્રમાણે રમવા જાય છે અને ગામની ભાગોળે આંબાનું વન તો શું પણ બગીચો કહેવાય બગીચો હતો એટલે બાળ મિત્રોની સાથે રમતા રમતા આંબા પાસે પહોંચી જાય છે અને આંબા ઉપર ચડીને કેરીઓ તોડે છે અને બીજા બધા બાળમિત્રો ખાતા હતા થોડી વધારેની કેરીઓ નીચે પડી હતી એમાં એક રામદત્ત નામનો છ ફૂટ ઊંચો કદાવર માણસ એના બધા બે ત્રણ મિત્રોની સાથે ત્યાંથી નીકળ્યો બાળકોએ ઊંચા આંબા ઉપરથી પાડેલી કેરી નીચે પડી હતી તૈયાર માલ એને ઉપાડ્યો આમ એટલે બીજા બાળ મિત્રો જે હતા વેણી માધવ પ્રાગ સુખનંદન એને ના પાડી કે ભાઈ આ તો અમે મહેનત કરી છે ઉપરથી પાડી છે તારે જોતી હોય તો તું પાડી લે તો પેલો તો છ ફૂટ ઊંચો તો આંખો કાઢી આમ નહીં ક્યાં તો હું જ લઈ જઈશ એટલે આનાકાની કરતા ત્યાં ઘનશ્યામ પ્રભુ ઉપર આંબા ઉપર ચડેલા હતા તે જે નીચે આવ્યા અને આંબાની ડાળ ઉપરથી જ પેલો જે છ ફૂટ ઊંચો માણસ છે ને એના માથા ઉપર ટોપી હતી અને કંઈક ખબા ઉપર દોરડું હતું તો ઘનશ્યામ પ્રભુએ દોરડું ને ટોપી લઈ લીધા એના માથા ઉપરથી ધીરે રીતે આમ લઈ લીધા આમ ઊંચે જોયું ને તો ઘનશ્યામ પ્રભુ ઊંચે જતા રહ્યા એટલે માણસ માત્રને પોતાનો ઈગો અભિમાન કંઈક ખવાય ને એટલે એનું વાસ્તવિક સ્વરૂપ બારે આવે એટલે આને પણ થયું કે આટલું નાનું છોકરું અને કોઈના માથા ઉપરથી ટોપી ઉપર ને ઉતરી જાય ને એ બહુ અઘરી કહેવાય પોતે ફેરવે તો વાંધો નહીં બીજા કોઈ ફેરવે કોઈ આગી પાછી કરે ને તો જરા તકલીફ થાય એટલે આમ એણે ઊંચે જોયું અને કોઈને અંગૂઠો બતાવે તો એ પણ એક બીજી એવી નિશાની છે આમ અંગૂઠો બતાવે ને સારી નિશારી ન કહેવાય એમ એટલે આમ બતાવ્યો અંગૂઠો એટલે જરા વધારે ખીજાયો એટલે પછી એને થયું કે આ છોકરાને ઉપરથી પાડું પછી માણસ વટમાં આવે ત્યારે બધું કરે આટલો મોટો જાડો હોવા છતાં આંબાની ઉપર ચડ્યો અને ઘનશ્યામ પ્રભુએ જોયું ભલે ચડતો ઉપર ચડ્યો ને ત્યાં સુધી એ દાળે બેસી રહ્યા પેલો નજીક આવ્યો ને એટલે થોડાક ઉપર ગયા વળી ત્યાં એમથી ગમણે હું આને પકડીશ એટલે થોડો ઉપર ચડ્યો તો વધારે ઊંચે ગયા અને થોડોક અંતરાય રાખ્યા એમ એમ હમણાં હું પકડી શકીશ એટલે પેલો ઊંચે ને ઊંચે ડાળી ઉપર ચડતો જાય ને ઘનિષ્યા પ્રભુ આંબાના ઉપર ને ઉપર ડાળી ઉપર છેક ઉપર પાતળી ડાળી છે ને ત્યાં સુધી પહોંચ્યા આ માણસને ત્યાં સુધી ચડવું કોઈ ઝાડ ઉપર ચડ્યા એને ખબર હશે ઝાડ જોવું સારું લાગે પણ ઉપર ચડવું અઘરું હોય છે અને અમુક ડાળી એવી હોય એના ઉપર ચડ્યા ને પછી ઉતરાય નહીં એ ટાઈમે બહુ ગભરામણ થાય ચડતા તો ચડી જ ગયો અને ઘનશ્યામ પ્રભુ છેક ઉપર ટોચ ઉપર પહોંચી ગયા અને હજી પેલો નજીક ઉપર ગયો જ્યારે તો ઘનશ્યામ પ્રભુ એક પળવારમાં છેક નીચે આવી ગયા આને કેવી રીતે આવવું તો ભગવાન છે ભગવાન તો નીચે આવી ગયા પછી તો પહેલાં એને પરસેવો છૂટવા લાગ્યો હવે નીચે ઉતરવું કેવી રીતે ચડતા તો ચડી ગયા પછી ઘનશ્યામ પ્રભુએ એને કહ્યું કે તું એક સંકલ્પ કર કે અણહકનું મહેનત વગરનું કોઈનું લઈશ નહીં એવો જો તું સંકલ્પ કર તો પછી હું તને શક્તિ આપું પછી સંકલ્પ મનોમન કરે છે માફી માગે છે કે મારી ભૂલ થઈ ગઈ અને હવે હું આવું કોઈ નહીં કરું પછી ભગવાન વળી એના પર દ્રષ્ટિ કરે છે અને એવી પ્રેરણા થાય છે એનો ડર બીક હતી એ નીકળી જાય છે ધીરે ધીરે નીચે ઉતરે છે પણ એને ખ્યાલ આવે છે કે ધર્મદેવના પુત્ર આ ભગવાન છે અને હું એની સાથે આ છેડતી કરું છું એટલે બહુ મારાથી ભૂલ થઈ ગઈ છે ભગવાન એને માફ કરે છે એને કહે છે કે આપણે એવો સંકલ્પ કરવો એવું મનોમન નક્કી કરો કે ક્યારેય કોઈનું અણહકનું લેવું નહીં નાનો પ્રસંગ છે રામદત્ત માટે બનેલો છે પણ માણસ માત્ર જો આવું કરે આ પ્રસંગથી ભગવાન આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ આપ કમાઈનું આપણે જાતે મહેનત કરી અને લેવું કોઈની તૈયાર કમાણીનું લેવું બધાને ગમતું હોય છે ભગવાન કહે છે કે આપણે મહેનત કરવી અને મહેનતનો રોટલો મીઠો લાગે એટલે કમાણી વગરનું કોઈનું અણહકનું ઉપાડવું નહીં એવો એક નાનો આ પ્રસંગ આપણને બોધ આપે છે પછી આ પ્રમાણે ભગવાન પોતે ધર્મદેવની પાસે એવી વિદ્યા ભણવા બેસે છે આગળ એ આપણે વાત સાંભળી હતી ધર્મદેવ જે કંઈ ભણાવે તે તરત એ શીખી લે છે વિદ્યાઓની અંદર ઘણી બધી વિદ્યા ઘણી બધી કળાઓ છે ચોસઠ કળાઓ કહેવાય એમાંની ઘણી બધી વિદ્યાઓ કળાઓ ભગવાન એકવાર જુએ ને તરત એમને આવડી જાય છે હવે થોડા મોટા થયા ને એટલે એમને સંગીત શરૂ કરાવે છે અને ચોસઠ કળાઓની અંદર એક સંગીત પણ કળા છે અને બહુ ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકોને રંજન કરવા માટે પણ આ કળા એક અદ્ભુત કળા છે તો બાલપ્રભુને આ પ્રમાણે આ બધી કળાઓની અંદર પહેલી કળા ગાન કળા એ હવે શીખવામાં આવે છે પહેલી ગાન કળા તે ગણાય જેથી જન મનરંજન થાય જન ગાઈ જાણે રૂડો રાગ સહુને અનુરાગ રાગે બાળક પણ રહે છાનું રાગે રીજે છે મન દેવતાનું કળા ગાન ની ક્લેશ હરે છે અતિ આનંદ અંગ કરે છે ગાન કળા એવી કળા છે ગાવાના જે બધા જુદા જુદા રાગ રાગીણીઓ છે ને એમાં જુદા જુદા ઘરાનાના જુદા જુદા રાગો એ સવાર બપોર સાંજ મોડી રાત વહેલી સવાર આ બધા જુદી જુદી પ્રકારના રાગો ગવાય એ રાગના પાછા અમુક બંધારણો છે એ બંધારણ પ્રમાણે એ સમયે એ રીતે જો રાગ ગાવામાં આવે ને સ્વામિનારાયણ ભગવાનના સમયનો આપણે પ્રસંગ જાણીએ છીએ કે સંધ્યાને સવારના સમયમાં પલટાવી શકે એવી રાગની અંદર ગાવાવાળાની અંદર શક્તિ છે તો એ ગાનકળા પણ ભગવાન પોતે આ પ્રમાણે શીખે છે અને એમાં પણ પારંગત બને છે આમાં એમનો વેદ તો સામવેદ છે સામવેદ એટલે સંગીત સંગીત શાસ્ત્ર માત્ર સામવેદમાંથી આવેલું છે તો ભગવાન પોતે પણ આ રીતે સંગીત કળાની અંદર પણ પારંગત થાય છે અને એ બધા જુદા જુદા બધા રાગ રાગીણીઓ છે ભગવાનને તો વિશેષ કરીને કંઈ મહેનત કરવાની ના હોય પરંતુ એ બધા રાગો પણ આ પ્રમાણે ભગવાન શીખે અને ત્યાર પછી નૃત્ય એમાં પણ પારંગત બને છે અને એ કળા પણ હસ્તગત હસ્તગત કરે છે તો એવી રીતે જુદી જુદી પ્રકારની જે બધી કળાઓ છે એ પણ બહુ જ ટૂંક સમયની અંદર આ પ્રમાણે ભગવાન પોતે શીખે છે અને એમના સાથે જે બધા બાળ મિત્રો છે એમને પણ આ પ્રમાણે આ બધી કળાઓ છે એ ભગવાન પોતે શીખવાડે છે એકવાર એવું બને છે કે ભગવાન પોતે આ પ્રમાણે ભૂખ્યા થયા હોય છે અને ભક્તિ માતાને કહે છે કે મા મને ભૂખ લાગી છે ભક્તિ માતા તો બહુ રાજી થાય છે લગભગ બાળક નાનું હોય ને ત્યારે દરેક માતાને એક પ્રશ્ન હોય છે મારું બાળક ખાતું નથી એને ખવડાવવામાં બહુ ટાઈમ જાય એને ખાવા આપે ને ત્યારે રમવા જતું રહે અને રમતો હોય ત્યારે ખાવા માગે ખાવાના ટાઈમે જ ન ખાય બાળક એટલે બાળકને ખવડાવવું ને એ પણ એક કળા છે અને એના માટે બહુ પરિશ્રમ માગી લે તો અહીંયા તો સામેથી માગ્યું મને ભૂખ લાગી છે એટલે ભક્તિમાતા બહુ રાજી થયા પણ બાળક છે ને એને છે ને બધું તાત્કાલિક જ જોઈએ જે જુએ ને એ માગે ને માગે એ તરત મળવું જોઈએ એમાં વાર લાગે વિલંબ થાય ને તો એને ન પોસાય ઘરની અંદર ગયા તો અંદર એવું તો કહીશું બાળકને આપે એવું થતું નહીં અંદર જોયું તો ખીચડી પડી હતી હવે ખીચડી બાળકને ભાવે જ નોર્મલી ખીચડી છે ને ખુરશી ઉપર બેઠા ને એનો ખોરાક છે પછી કોઈ નાના ખાતા હોય અપવાદરૂપે પણ નાનો બાળક હોય ને એને ખીચડી ના ફાવે હવે ભક્તિ માતાએ જોયું તો ઘરમાં તો ખીચડી સિવાય કંઈ હતું જ નહીં એટલે એમણે ખીચડી આપી કે તમે ખીચડી ખાવ હવે એકલી ખીચડી તો કેવી રીતે ખાય તો કે હું જઈને દૂધ લઈ આવું અને જોયું તો ઘરની અંદર દૂધ પણ નહોતું હવે શું કરવું આંગણામાં ગાય બાંધેલી હતી પ્રભુ ગાય રાખતા હતા ઘણી બધી ગાયો હતી પણ એમાં એક ગૌરી ગાય હતી ને એ ભગવાનને બહુ પ્રિય હતી પૂર્વ નિમુક્ત હશે ભગવાન એનું દૂધ જ જમતા ભક્તિ માતા એક પવાલું લઈ અને ગૌરી ગાયની પાસે જાય છે અને ગૌરી ગાયની પાસે જાય તો બધા આમ તો ત્યાં ગુજરાત ભારતમાંથી જ આવેલા હતા તમને થોડી ખબર તો હશે ગાય અને બકરીમાં ફરક હોય બકરી તો બકરીના પગ પકડીને આમ આંચળથી તરત દોવા માંડે ને તો એક સેકન્ડમાં એક મિનિટમાં દોવા દે ગાયના આંચળે કંઈ આમ તમે આમ જેને આમ હાથ કરો ને તો દૂધ ન નીકળે ગાય ભેંસ વગેરે હોય એને તો એમનું જે પશુ હોય પાડો પાડી ગાય હોય તો એનો વાંચડો કે વાછડી એને છોડો ગાયના આંચળે થોડેક સમય સુધી એ થાવે પછી ગાય પારસો મૂકે પછી એમાંથી દૂધ આવે એટલે ભક્તિ માતા વિચાર કરે છે કે ભાઈ દૂધે નથી ને ગૌરી ગાયની પાસે જાય છે અને ગૌરી ગાયની પાસે જાય છે અને જેવું ગાયના આવ નીચે આંચળ હોય ને એને નીચે પવાલું ધરે છે તો જેમ આમ નળને ને દૂધ પાણી આવવા માંડે ને એવી રીતે આપોઆપ આંચળમાંથી દૂધની ધારા છૂટે છે અને ભક્તિ માતા જુએ જુએ ત્યાં સુધીમાં તો નાનું પવાલું આખું ભરાઈ ગયું ભક્તિમાતા અંદર જઈને બીજું વાસણ લાવે છે થોડુંક મોટું અને એ ગાયના આંચળ નીચે મૂકે ને તો એ મોટું પવાલું ફરાઈ ગયું એમના માટે આજે પહેલીવાર આવો એક ચમત્કાર છે આવું તો કોઈ દિવસ કોઈને ત્યાં ન બને ભક્તિ માતાને વજી થયું હજી હું અંદર જઈને બીજું લઈ આવું કારણ કે આ આંચળમાંથી તો દૂધ આપોઆપ આવે જ છે તો બધું દૂધ હેઠ જ હશે ઘનશ્યામ પ્રભુ હંશ્રીમાં બેઠા છે કે હવે લેવા નહીં જતા હવે પવાલું લેવા જતા નહીં પણ ભક્તિ માતાને ક્યાં કે ભગવાન છે ને મનુષ્ય મહી દિવ્ય ચરિત્ર કરે દિવ્યમહી મનુષ્ય બતાવે કોઈક વાર મનુષ્ય ચરિત્ર બતાવે કોઈક વાર દિવ્ય ચરિત્ર બતાવે એટલે અત્યારે મનુષ્ય ચરિત્ર છે આમ મનુષ્ય ચરિત્રની અંદર ભગવાને ગાયની અંદર પ્રેરણા કરીને આવી રીતે દૂધ અત્યારે આપી અપાવી રહ્યા છે એટલે એને થયું કે ગાયના આંચલમાંથી આપોઆપ દૂધ વેચે ને ઘનશ્યામ ભલે ના પાડે પણ હું અંદર જઈને બીજું પવાલું લઈ આવું અંદર પવાલું લઈને આમ જ્યારે પાછા આવ્યા ને તો ગાયના આંચળમાંથી જે દૂધ આવતું એ બંધ થયું ભક્તિમાતાને ખ્યાલ આવ્યો કે આ દૂધ ભલે ગાયના આંચળમાંથી આવ્યું છે પણ એમાં પ્રેરણા કરનાર કોણ છે આપણા મુખ્ય જે દસ ઉપનિષદો છે ને એમાં બીજું ઉપનિષદ છે પહેલું ઉપનિષદ છે ઈશ ઈશાવાસ્ય ઉપનિષદ ટૂંકો શબ્દ ઈશ બીજું ઉપનિષદ છે કઠ કઠોપનિષદ નહીં કેન કેન ઉપનિષદ ત્રીજું ઉપનિષદ છે કે ઈશ કેન કઠ છાંદોગ્ય માંદોગ્ય બ્રહદારણ્ય આ બધા જે શ્વેતા સ્વતર આ બધા ઉપનિષદો છે એમાં બીજું ઉપનિષદ છે કેન ઉપનિષદ કેન ઉપનિષદનો પહેલો મંત્ર છે કેન ઈશિતમ પતિતમ મનહ ધાવતી કોની ઈચ્છાથી આપણું મન હરે ફરે છે મારો હાથ આ ઊંચો નીચો થાય છે હાથને હું કરું છું કરો તો હાથ ઊંચો આપણે કરી શકીએ છે ને આપણને લાગે કે હું હાથ ઊંચો કરું છું મેં હાથ નીચો કર્યો પણ આપણી કોઈ શક્તિ નથી કોઈ તાકાત નથી કોઈની ઈચ્છાથી આપણો હાથ ઊંચો નીચો થાય છે આપણે બોલીએ છીએ એમાં કામ કરવાવાળો બીજો છે એ પરમાત્મા છે ભક્તિ માતાને મનમાં થાય છે કે ગૌરી ગાયના આંચળમાંથી દૂધ આવ્યું છે પણ દૂધના આપવાવાળા કોણ હતા સાક્ષાત ભગવાન પોતે તો આ પ્રમાણે ભગવાને આવી રીતે અણધાર્યું જ આટલું બધું દૂધ આપ્યું એટલે પછી ભક્તિ માતા થયું કે હવે ખીચડી ખવડાવી એના કરતાં દૂધ પાક બનાવીને ખવડાવીએ તો શું થોડી વારમાં આ પ્રમાણે દૂધ પાક બનાવી દે છે અને પછી ઘનશ્યામ પ્રભુને પ્રેમથી જમાડે છે પ્રભુ પણ માતાને આ ભક્તિભાવને સ્વીકારે છે એકવાર ઘનશ્યામ પ્રભુ આંગણામાં રમતા હતા અને નાનું બાળક રમતું હોય તો ખાતું પણ હોય તો હાથમાં પૂરી છે અને ખાતા હતા એવામાં ચકલી આવી અને ચકલીના મનમાં થયું કે ભગવાનની પ્રભુની પ્રસાદી હું ખાવ તો જે પ્રસાદ પૂરી ભગવાન ખાતા હતા ને એ પૂરી હાથ ઉપર ચકલી બેઠીને ખાવા માંડી ભગવાન ચકલીને દૂર કરે અને ચકલી છે ને દૂર જાય નહીં અને ચકલી ચી 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 અવાજ કરવા લાગી અંદરથી ભક્તિ માતા દોડતા દોડતા આવ્યા કે આ ચકલી છે ને ઘનશ્યામ પ્રભુને ચાંચ મારી રહી છે તે ભક્તિ માતા આમ ચકલીને ઉડાડી બે પ્રસંગ છે આના બે કહી દઉં આમ ભક્તિ માતાએ જોરથી બૂબ મારી અને નજીક ગયા હાથ કર્યો ચકલી ઉડી ગઈ પણ ચકલી ઉડી તો ચકલીની અંદરથી એક સ્ત્રી બની ગઈ ભક્તિ માતા તો આશ્ચર્યથી જોતા રહ્યા કે હમણે ઘનશ્યામ પ્રભુના હાથ ઉપર એક ચકલી બેઠેલી હતી અને આમ કરું તો એ ચકલીમાંથી સ્ત્રી બની ગઈ આવું બને જાદુગર કેલાલ બનાવે અથવા અહીંયા તમારે કોઈ કહેવાય મેજીસિયન હશે બીજા નામ હશે ભારતની અંદર આ મુખ્ય છે બધા અહીંયા એવા કોઈ નામ હશે પણ ભક્તિ માતાએ જોયું આ તો એક ચમત્કાર જાદુ થયો કે ચકલીમાંથી સ્ત્રી બની ગઈ અને સ્ત્રી બની ગઈ એટલું જ નહીં પણ એ સ્ત્રી છે ને એ ભક્તિમાતાને ઘનશ્યામ પ્રભુને આ પ્રમાણે વિનંતી કરે છે કે અમારી કંઈક તમે સેવા સ્વીકારો અંગીકાર કરો ઘનશ્યામ પ્રભુ એમના હાથથી સારો કરે તું જતી રહે અત્યારે હમણાં જતી રહે લક્ષ્મીજી એ આ જે સ્ત્રી બને સાક્ષાત લક્ષ્મીજી હતા એમણે બે ત્રણ પાંચ વાર વિનંતી કરી ત્યારે બાળ પ્રભુ એમને કહે છે કે અત્યારે તો નહીં જ પણ લક્ષ્મીજી બહુ વારંવાર વિનંતી કરે છે ત્યારે ભગવાન એને કહે છે કે ભવિષ્યમાં અમે જ્યારે સંપ્રદાય સ્થાપીએ અને પછી અમે જ્યારે આજ્ઞા કરીએ ને ત્યારે અમારા ભક્તોના ઘરે આવજે તમે બધા જે સુખી છો અહીંયા બેઠા છો ને એ યાદ કરજો એકવાર ગયા વર્ષે દિવાળીએ દશેરાએ પ્રવચન કર્યું હતું ને સત્સંગીના ઘરે શું આવે છે લક્ષ્મીજી દુનિયાનો વ્યવહાર શેનાથી ચાલે છે પૈસા અને ધનથી અત્યારે એનો પ્રવચનનો વિષય નથી પણ પ્રસંગ નીકળ્યો છે તો સમજી લઈએ વસ્તુ એકની એક છે એના ત્રણ પ્રકાર છે એક પૈસો બીજું ધન અને ત્રીજું લક્ષ્મી જેના ઘરની અંદર પૈસો આવે ને એનો વિનાશ થાય જેના ઘરની અંદર ધન આવે ને એનો વિલાસ થાય જેના ઘરની અંદર લક્ષ્મી આવે ને એનો વિકાસ થાય વિનાશ વિલાસ અને વિકાસ પૈસો વિનાશ કરે ધન વિલાસ કરાવે અને લક્ષ્મી વિકાસ કરાવે ભક્તોના ઘરે ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી પધાર્યા છે એટલે ઓછી ઓછા પ્રમાણમાં હોવા છતાં પણ તમે બધા આંતરિક રીતે મનથી સુખી છો અને જેના ઘરની અંદર ધનના ઢગલા હોય ને દેખાય બહુ પણ વિલાસ કરે ભોગ વિલાસ ફાઈવ સ્ટારમાં અને બીજે ને ત્રીજે ને એ સારામાં મનથી સુખી ન હોય અને પૈસો આવે એનો તો વિનાશ જ થાય બધી પ્રકારે તો આ પ્રમાણે લક્ષ્મીજી પણ બાળપ્રભુની આ પ્રમાણે સેવામાં છે અને એ રીતે ભગવાન તો સમર્થ કહેવાય ચકલીની અંદરથી સ્ત્રી બની ગઈ તો આપણને થાય કે આવું બને પણ પ્રથમના સત્યવીસના વચનમ્રતમાં મહારાજે કહ્યું કે તે પાણીના એક બિંદુમાંથી મનુષ્ય બને છે બળવાન હાથી હે સૌથી બળવાન કહેવાય ને હાથી જેવું પ્રાણી પણ એનો ઉત્પત્તિનું નિમિત્ત જુઓ તો એક નાનું બિંદુ જ છે ને હે તાકાતવાન સિંહ તો એ પણ એક પાણીના બિંદુમાંથી જ બનેલો છે ને તો ભગવાન એવા સમર્થ છે કે એ જે ધારે એ કરી શકે એટલે અહીં આગળ પણ આ પ્રમાણે ભગવાને એક આવું સુંદર ચરિત્ર કર્યું અને ભક્તિ માતાને પણ ફરીથી એકવાર પરભાવના દર્શન કરાવ્યા કે અમે તમારે ત્યાં જે પ્રગટ્યા છીએ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વશક્તિયુક્ત સામર્થ્યયુક્ત સાક્ષાત ભગવાન છીએ એવી રીતે ભગવાન પોતે આ પ્રમાણે ભક્તિ માતાને વિવિધ પ્રકારના સુખ આપે છે એક દિવસ ભક્તિ બાળ બાળપ્રભુને સુંદર મજાના શણગાર સજ્યા છે શણગાર કેવી રીતે સજ્યા છે તો ભગવાનને આ પ્રમાણે એક સરસ મજાની ચોરણી પહેરાવી છે અને ચોરણીની અંદર સરસ મજાની ફૂમતાવાળી નાળી છે ઉપર સરસ મજાનું સૌરાષ્ટ્રમાં પહેરેને એવું કેડિયું પહેરાવેલું છે અને એમાં પણ આમ જુદા જુદા બધા આભલા અને ફૂમતા અને બધા લટકતા હૈ એવા ગાલે એક ટીબકડી કરી છે કપાળમાં ચાંદલો કર્યો છે આંખની અંદર મેષ આંજી છે અને આવી રીતે બની ઠેનીને ભળવાન તૈયાર થયા અને બાળ મિત્રો બધા આવ્યા ઘનશ્યામ પ્રભુ પણ એમની સાથે રમવા જાય છે ભક્તિ માતાનો હાથ પકડેલો છે અને બાળક જ્યારે એકદમ ગેલમાં આવેલું હોય માતાની સાથે રમતું હોય ને તો એનો હાથ પકડ્યો ઘડીક આ બાજુ જતું રહે ઘડીક આ બાજુ જતું રહે અને અહીંયા છોકરાઓ નૃત્ય કરે ત્યારે જે પહેર્યા આવે છે ને નીચેની ચોળણીની ઉપરનું કેડિયું એ જેમ ફૂદરડી ફરે ને ત્યારે ખબર છે એનું પેલું ઉપરનું હોય ને એ પણ આમ ફરે એ ફરે એટલે એને મજા આવે એટલે પછી વારે વારે એ ફૂદરડી ફરે ઘનશ્યામ પ્રભુ પણ આજે માતાની સાથે આવી રીતે એક આનંદ કરી રહ્યા છે સંતોએ બહુ અદ્ભુત એનું વર્ણન લખ્યું

કે ધરા કે જોઈ ચમકે સખી રૂમ ઝુમ રૂમ ઝુમનું પૂરવા જે રસિયો રંગ રે રેલે હે સખી જો ને હસી હળવે હરિવર ખાત ધરી ખેલે સુથણલી પહેરી સોનેરી વારે પપકાદા રૂડી નાડી ન છુપાડી છે અગાડી જો દાઢી હે સખી ફર 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 ફુદડી ફરતા તનના પટ ખેલે હે સખી જો ને હસી હળવે હરિવર ખાત ધરી ખેલે આવી રીતે સુંદર મજાના શણગાર પહેરી અને ભગવાન ફૂદડી ફરતા ફરતા બાળ મિત્રોની સાથે રમવા જાય છે અને બાળકોને પણ ઘનશ્યામની સાથે રમવું બહુ ગમતું બાળકો તો હંમેશા રાહ જોઈ રહ્યા હતા અને ભક્તિ માતાના ધર્મદેવના આંગણે આવીને દરરોજ આવી પ્રાર્થના કરતા વિનંતી કરતા ઘન શ્યામ ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં मित्रो चे वागे चे मित्रो चे वागे चे वा जेल कूदकरवाशोके नही आवशो नही घन श्याम घन श्याम मारि रमवाशोके आव नही आवशो नहीं आव બાળ મિત્રો ઘનશ્યામ પ્રભુને આ માટે આ રીતે રમવા માટે બોલાવે છે ને બાળકોની સાથે ઘનશ્યામ પ્રભુ રમતા રમતા હંમેશા પોતાની મૂર્તિનું સુખ આપે અને આ રીતે અનેક પ્રકારની લીલાઓ આ પ્રમાણે કરતા હોય છે એકવાર એવું બને છે કે છપૈયાની અંદર એક ખાખીની જમાત આવે છે ખાખી બાવાઓની એ સમયની અંદર બાવાઓનો બહુ જબરજસ્ત ત્રાસ હતો જે ગામની અંદર બાવાઓ જાય ને ત્યાં એવું કહેવાય કે ટીડના ટોળા ટીડ એટલે કદાચ કોઈક સમજશે મોટા ગુજરાતમાંથી આવે તો બધા તરત સમજી જશે એક પ્રકારના જીવડાઓ છે પણ એ જીવ જંતુઓ ખાસ કરીને તૈયાર જે માલ હોય ને ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો માલ એ સમયે જો ખેતરમાં બેસે ને તો એ ખેતરને સાફ કરી નાખે બધો પાક માત્ર ખલાસ કરી નાખે તો એવી રીતે જ્યાં સાધુ સંતોનું પણ આ ટોળું આવે ને એ ગામને ખલાસ કરી નાખે અહીંયા એવું બને છે કે એક હજાર બાવાઓ એક સાથે આવે છે એક હજાર બાવાઓ નાના એવા ગામમાં આવે અને પછી બાવાઓનો ખોરાક શું ખાવાનું શું તો કાળી દાળ અને ધોળી રોટી ખાધી છે ઘરે ખાજો ખાવા જેવી છે કાળી દાલ ઓર ધોલી રોટી બાવાઓ જ્યાં જાય ત્યાં એક જ ખોરાક એનો અહીંયા કેમ ને અહીંના છોકરાઓને પીઝા જ ભાવે એ તો એ વખતના મુખ્ય આઈટમ હતી બાવાઓની જ્યાં જાય ત્યાં એ જ ખાવાનું અને આટલું બધું એક હજાર માણસનું સીધું સામાન કેવી રીતે કાઢવું એટલે ગામની અંદર કોઈ એવા માણસ હોય ને એને જવાબ ન આપવો પડે બીજું ત્રીજું ન કહેવું પડે ગામની ભાગોળે જેનું ઘર હતું એને કહ્યું આ ગામમાં એક એવું ઘર છે કે તમને કાલી દાલ ઓર ધોલી રોટી કી રસોઈ દે શકે કોણ તો કે ધર્મદેવ એટલે બાવાની મંડળીનો મુખ્ય માણસ હતો એ ધર્મદેવને આંગણે આવ્યો ઘનશ્યામ પ્રભુ બાળમિત્રોની સાથે રમવા ગયા છે અને પેલો બાવાની મંડળીનો મુખ્ય મહંત જે હતો એ ધર્મદેવને આંગણે આવીને રહ્યો એની સાથે બીજા બે પાંચ બાવાઓ છે અને મોટા મોટા ચીપિયાને ત્રિશુળને આમ હાલની અંદર જાત જાતના બધા ટીલા ટપકા કરેલા છે અને આવીને ઉભા રહ્યા કે એક હજાર માણસ કી કાલી દાલ ઓર ધોલી રોટી કી રસોઈ દે દો કાલી કાલી રોટી ઓર ધોલી દાલ દૂધ પાક અને માલપુઆ કાલી રોટી એટલે માલપુઆ અને સફેદ એટલે દૂધ પાક એટલે દૂધ પાક અને માલપુવાની અમને રસોઈ આપો એક હજાર માણસની ધર્મદેવે વિચાર કર્યો કે હજાર માણસનો સીધો સામાન તો ક્યાંથી કાઢવું અને પછી તો બિચારા હું જાય છે અને એ સમયની અંદર કહે છે કે ભાઈ એવું કરો મારી પાસે સો માણસોને થાય એટલું છે પણ હજાર માણસ જેટલું તો મારે ત્યાં પણ નથી ત્યારે એમણે કહ્યું કે નહીં આપી એ ગામ મેં સબસે મુખ્ય આપી હે આ ગામના મુખ્ય માણસ તમે છો ને તમારે ત્યાંથી જ અમને મળી રહેશે એવું ગામ લોકોએ અમને કહ્યું છે હવે જાણ્યું કે ભાઈ બીજો તો શું ઉપાય કરવો એટલું તો છે જ નહીં એવામાં ઘનશ્યામ પ્રભુ ત્યાં આગળ આવ્યા અને ઘનશ્યામ પ્રભુ આવ્યા ને એમણે જોયું કે પિતાશ્રી થોડા ઉદાસ ચિંતામાં છે ઘરની અંદર તમે એવું નહીં સમજતા કે આ પરચુરણ બાળક છે ને કાંઈ સમજતું નથી તમે ઘરમાં આનંદમાં હો ને તો એને ખબર પડી જાય તમે ટેન્શનમાં હો ને તો એને ખબર પડી જાય અને તમે મેં બે દિવસ બે પેલા પ્રસંગ પહેલાં એક પ્રસંગ કહ્યો હતો ને કે આપણે બાળકને સમજીએ કે ન સમજે પણ બાળક આપણને સમજે છે આપણા પહેલાં બાળક આપણને સમજી જાય છે પણ આપણે બાળકને સમજી નથી શકતા આપણે સમજવામાં બહુ વાર લગાડીએ અને મોટા મોટો પ્રશ્ન આ જ છે કે બાળકને કોઈ સમજી જ નથી શકતું આપણે ત્યાં સંતો ઘણી વાર છે ને સ્કૂલની અંદર ગામડાની અંદર સ્કૂલની અંદર શિક્ષક પોતે જે બાળકોની સાથે જ રહેતા હોય ને બીજી માં જ કહેવાય એક બાળકને ઊભો કર્યો અને એને કહ્યું તારા બાપનું નામ શું શિક્ષક બાળકને કે છે કે તારા બાપનું નામ શું તો બાળક ઉભો થઈને કે બોલ્યો લખો તો ઓલે શિક્ષકે કહ્યું કે તારા બાપનું નામ શું બાળક કે લખો ઓલો શિક્ષક કે હું તને પૂછું છું તારા બાપનું નામ શું બાળક તો બિચારો એ જ એ જ સ્વરમાં કે છે કે લખો ઓલે એક તમાચો છોડી દો તારો બાપનું નામ શું બોલ ને તો કે લખો પછી બીજું બાળક હતું ને એને કહ્યું કે એના બાપુજીનું નામ લખો છે એ બાળક તો બિચારો બોલતો ગામડાની અંદર લક્ષ્મણ હોય ને એને બધા લખો લખો કહીને બોલાવે એટલે એ છોકરો એવું બોલ્યો મારા બાપનું નામ લખો લખો એટલે લખવાનું નહીં પણ નથી સમજી શકાતું સાંભળી શકાય છે પણ બાળકને સમજવું ને બહુ અઘરું છે બાળક આપણને તરત સમજી જાય છે જોજો તમે મેં થોડાક સમય પહેલાં પ્રસંગ કીધો તો મુંબઈની અંદર એકવાર મલાડની અંદર સત્સંગ કરાવવા માટે ગયેલો હોલ નાનો ને વધારે ભક્તો એટલે સભામાં જેટલા બાળકો બેઠા હતા ને એને બધાને ઊભા કરી અને સ્ટેજની ઉપર બેસાડી દીધા આજુબાજુમાં તો બાળકોને મજા પડી હા એને સ્ટેજ કાર્યક્રમ આપવાનો આવ્યો આજે જે નીચે બેઠા હોય ને એ લોકો બધા સ્ટેજ ઉપર ખુશ થઈ ગયા આટલું બધું ઓડિયન્સ બે ત્રણ તોફાની હતા ને જે હું જ્યાં પ્રવચન આપતો ને બરાબર મારી બાજુમાં પાછળ ભાગમાં બેઠેલા અને એ છે ને અંદર અંદર વરા એમ તોફાન કરતા હતા અને એ એના જે બાળ બાપ હતો એ કાર્ય કરતા હતો એની બરાબર પહેલી લાઇનમાં બેઠેલા આગળ એટલે એણે જોયું કે એનો છોકરો સૌથી વધારે તોફાન કરે છે એના પાછો સ્ટેજ ઉપર એટલે પહેલી લાઇનમાં બેઠો બેઠો એના છોકરા આમ કરે એમ ઈ તોફાન ન કરે ને એવું ઘણું બધું સમજાવે પણ ઓલો છોકરો સમજે જ નહીં અને બીજા બધા પણ એની સામે જોયે ને એટલે બાળક નથી કે આપણી કોઈ નોંધ લેશે મજા આવી એને ત્યાં એટલે વધારે ને વધારે મસ્તી કરવા લાગ્યો એના બાપુજી કાર્યકર તરીકે પહેલી લાઈનમાં બેઠેલા છે એટલે એને વધારે મૂંઝવણ થવા લાગી કે આ છોકરો આજે જ આપણું નાક કપાવી રહ્યો છે એને યાદ આવ્યું એને ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢી ત્યાં બેઠો બેઠા અને એ જે બાળક તોફાન કરતો ને ત્યાં એનો મોટો ભાઈ એટલે બાળકનો મોટો ભાઈ એકની ઉંમર સાત વર્ષની એકની નવ વર્ષની તો એ નવ વર્ષનો જે મોટો છે ને એ જે તોફાન કરતો એને કહેજો બાપુજી તને પાંચ રૂપિયા દે જા તો એ નાનો હતો એ શું કે છે ભાઈને એને કયો ફોન એને વાપર્યો હશે કહો એ નાનું બાળક એના ભાઈને કહે છે કે આ પાંચ રૂપિયા છે ને એ આપવા માટે નથી બતાવ્યા મારવા માટે બતાવ્યા છે એટલે કે મને હું લેવા માટે ત્યાં જાઉં ને તો મને ધોલ મારે આપે નહીં કે હું નહીં જાઉં તમે બાળકને સમજો કે ન સમજો એ તમને સમજશે અને સમજે છે તમે જોજો તમે એકદમ ઘરની અંદર ઓફિસમાંથી બજારમાંથી ક્રોધ લઈને આવ્યા આવો ને હારે અને બાળનું ખોલો ને જેવું બાળણું અવાજ ધડ લઈને અવાજ આવે ને તો બાળક શાંત થઈ જાય છે આજે ઘરની અંદર બાપ નથી આવ્યો સાપ આવ્યો છે આજે છે શાંતિથી આમ એકદમ તમે લેસન કરવા માંડી જશે કંઈક કામ કરવા માંડી જશે અને એ પાણી માગ્યા તમે પાણી માગો ને એના પહેલાં એમ ગ્લાસ આદર કરશે થાન થઈ જાય થોડો ભાઈ હે તો બાળક આપણને સમજે છે પણ આપણે એમને નથી સમજતા તો ભગવાન છે ધર્મદેવને ચિંતિત જોઈ અને ઘનશ્યામ પ્રભુ કહે છે કે પિતાશ્રી કેમ તમે ચિંતા કરો છો શું કારણ છે એટલે ધર્મદેવે કહ્યું કે આવી રીતે બધા સો જેટલા સાધુ બાવો આવ્યા છે અને સીધું સામાન માગે છે અને આપણા ઘરમાં તો હજાર માણસનું તો હોય નહીં તો ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે જેટલું છે એટલું તો આપો અને વાતય સાચી લાગી કે છે એટલું તો આપો એટલે એને થાય છે કે ભાઈ હતું એટલું બધું આપી દીધું બહુ એક મોટી સાયકોલોજી કહેવાય હા યોગીજી મહારાજ બહુ આ વાત સમજતા કહેતા કે પાડોશીને પાડોશી ધર્મ સમજવા સાચવવા માટે અહીંયા તો તમારે એવું છે જ નહીં ભાઈ પાડોશી ધર્મ જ નથી અહીંયા તો બધી એક જ ડોસી પાડોશી નહીં બરાબર ને અહીંયા તો કોઈ પાડોશી જેવું જ નથી ને પર આપણે ત્યાં એવું હોય ને કંઈ ખાંડ સુગર ખૂટી ગયો તો બાજુવાળાને ત્યાં લેવા જાય અને તમે ના પાડી દો તો સંબંધ બગડે કે નહીં તો ના નહીં પાડવાની એમની હાજરીમાં માનો કે ખાંડ ખલાસ થઈ ગઈ હોય તમને ખબર હોય કે સો ટકા ખાંડ ખલાસ થઈ ગઈ તમે જ આજે ખાંડ વગરની ચા પીધી છે પાડોશી આવે લેવા તો ના ન પડાય યોગીજી મહારાજ એવું કહેતા હતા કે એ માણસ આવે ના નહીં પાડવાની એની હાજરીમાં જ રસોડામાં જવાનું અને કે આવો અને પછી જે ખાંડનો ડબ્બામાં તમે ખાંડ રાખતા હો ને એ ડબ્બા સુધી જવાનું અને ડબ્બો ઓ લે આજે જ ખાંડ ખલાસ થઈ ગઈ છે એટલે એ ડબ્બોને જેને બતાવવાનો તો એને પ્રતીતિ થાય પણ તમે દરવાજેથી જ કહી દો ને કે ખલાસ થઈ ગઈ છે તો એના મનની અંદર શંકા જાય કે મને નથી આપવી એટલે ના પાડે છે તો અહીંયા ઘનશ્યામ પ્રભુએ ધર્મદેવને કહ્યું કે તમે એવું કરો જેટલું અનાજ છે એટલું તો આપો અને આ લોકો જે બાવા સાધુઓ લેવા માટે આવ્યા તેને કહ્યું કે તમારી પાસે જે પાત્ર હોય એમાં તમે લેવાની લેવા માંડો અને ઘઉં વગેરે રાખવા માટેના જે કોઠલાઓ હોય એમાંથી સીધું સામાન કાઢવા લાગ્યા હજાર માણસને થાય એટલું કાઢ્યું તો અંદરથી ખૂટ્યું નહીં ધર્મદેવે રાજી થઈ ગયા લેવાવાળાએ રાજી થયા ઘનશ્યામ પ્રભુએ રાજી થયા બધાને રાજી કર્યા અને પછી બાવાઓ તો આ પ્રમાણે સીધું સામાન લઈ ગામની ભાગોરે જ્યાં દે ને ત્યાં બધાએ પોતાની રીતે રસોઈ બનાવવાની શરૂ કરી ઘનશ્યામ પ્રભુને થયું કે આપણા તરફથી આજની રસોઈ છે તો આપણે જોવા તો જઈએ કે આ લોકો કેવી રીતે જમે છે એટલે પછી ત્યાં આગળ જોવા ગયા તો એક બાજુ રસોઈ થતી હતી એક હજાર માણસ થોડા એક સાથે રસોઈ કરતા હોય એમાં પણ કંઈ ટીમ પાડેલી હોય રસોઈવાળા હોય રસોઈ કરતા હોય કોઈ વાળે ધ્યાન કરતા હતા કોઈ ગમમાં ગયા હોય કોઈક સૂતા હતા કોઈ આરામ કરતા હતા તો બે ચાર જણા કંઈ ધ્યાન કરતા હતા ને એમાં એક બાવા મૃગ ચર્મ અલ વાઘ ચર્મ હોય ને એના ઉપર બેસીને આમ ધ્યાન કરતા હતા તો ઘનશ્યામ પ્રભુ ત્યાં એ બાવાઓ બધા બેઠા ત્યાં જોવા માટે ગયા અને જે વાઘના ચામડા ઉપર બેસીને જે બાવો ધ્યાન કરતો હતો ત્યાં જઈ અને ઘનશ્યામે ધર્મદેવને કહ્યું કે મને આ ચામડું જોવે છે આ વાઘનું જે ચામડું છે ને એ મને જુએ છે નાનું બાળક તો ગમે તે માગી શકે એટલે ધર્મદેવે એને આમ કહ્યું કે ના એ આપણું નથી એ તો ન આપે તો કે નહીં મને આ જ જોવે છે અને બાળક જેમ હઠ કરે ને પગ પછાડે ને કે આ જ વસ્તુ જુએ છે પછી લઈ જ આપવી પડે એમ બે ત્રણ વાર વાત કરી તો પેલો બાવો કે એ ક્યાં ખ્યાલ હે તે રેગું આ શું છે ખબર છે એ તો વાઘ હે આ તો વાઘ છે એમ તો ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે વાઘ હોય તો તું કેમ એના ઉપર બેઠો છો જો વાઘ જ હોય તો તું એના ઉપર કેમ બેઠો છો તો એ બાવો કે મને કાંઈ ન કરે એટલે એને નહોતું આપવું એટલે કે તને છોકરાને ઘણી વાર ખબર આપણે બીવરાવા માટે એવું કહીએ એ પ્રમાણે કે મને તો એ કાંઈ ન કરે ઘનશ્યામ પ્રભુ કે તને કંઈ ન કરે તો નહીં ના કંઈ કરે તો કે નહીં મને કંઈ ન કરે પણ તને તો એ મારે હવે જોયું કે જે રીતે એ બોલતો ને બહુ ગર્વથી અભિમાનથી બોલતો હતો એટલે ઘનશ્યામ પ્રભુએ આમ સેદ દ્રષ્ટિ કરી અને જે ચામડું હતું ને એમાંથી સાક્ષાત વાઘ ઉત્પન્ન થયો અને જુઓ દશા આવે તો બાવો ભાગ્યો એક નહીં રસોઈ બનાવતા નહીં એ પણ બધા કોઈ ઝાડ ઉપર ને કોઈ ઈધર ઉધર જ્યાં જેને જગ્યા મળીને ત્યાં આખી રણભૂમિ જેવું વાતાવરણ બની ગયું બધા દોડા દોડ કરવા લાગ્યા અને પેલો વાઘ એની પાછળ ફરે ઘનશ્યામ પ્રભુની ઈચ્છાથી કોઈને કરડતો કે ન ભર તરાપ મારતો નથી પણ પાછળ તો પડી રહ્યો છે અને બધા ગભરાઈ ગયા ભગવાને જોયું કે હવે બહુ થઈ ગઈ છે એટલે પછી વાઘની સામે દ્રષ્ટિ કરી ને વાઘ શાંત થઈ ગયો બાવાઓને થયું કે આપણું પણ અભિમાન ઉતારવા વાળું કોઈ હોય છે આપણે સૌ જાણીએ કે શેરને માથે સવા શેર ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અભિમાન રાખવું નહીં ભગવાનનું એક બિરુદ્ધ છે ભગવાન જેવી રીતે રક્ષા કરે છે ને પરીક્ષા કરે છે ને એવી રીતે કોઈનું પણ અભિમાન આવે ને તો ભગવાન તોડે પછી ગમે તેવો હોય આપણે એના ભક્તો એને આપણને એમ અભિમાન આવે તો આપણું તોડે આપણા માટે પ્રચલિત પ્રસંગ છે યાદ રાખવા જેવો ભક્તોએ ભક્તોનું અભિમાન તોડ્યું હોય એવો પ્રસંગ કોઈને ખબર હોતી હું આંગરી કરો હનુમાનજી યાદ રાખજો હનુમાનજી છે ને રામદૂત હનુમાન કહેવાય બરાબર હે રામ લક્ષ્મણ જાનકી પછી પાછળ શું આવે છે આ ત્રણના નામ બોલ્યા ને જય કાય કોનો બોલાય હનુમાનજી નો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય બોલો ભગવાન કી એવું નથી બોલાતું રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી આવા હનુમાનજી રામના ભક્તો છે કે રામથી પણ આગળ એનું જય બોલાય જય જયકાર થાય છે ભારતના સાત લાખ ગામડાની અંદર જેટલા રામના મંદિર નહીં હોય ને એટલા હનુમાનના હશે અને રામનું મંદિર હોય ને તો હનુમાન હોય એમાં અને હનુમાનના મંદિરમાં રામ હોય કે નહીં નક્કી નહીં હા ખ્યાલ આવ્યો એટલે ગુજરાતીની અંદર કે ને મારું મારા બાપનું તારું મારું હૈયારું હનુમાનના મંદિરમાં રામની મૂર્તિ હોય અથવા ન પણ હોય પણ રામના મંદિરની અંદર હનુમાનની મૂર્તિ હોય જ આવા હનુમાનજી ભગવાન રામચંદ્રજી કે લક્ષ્મણજી માટે જ્યારે મૂર્છા આવી અને ગંધમાદન પર્વત લઈને આવતા હતા ને આમ તો એટલું કહેવાનું હતું કે કરણે ઔષધિ લઈને આવવાનું હતું પણ રાવણનો જે પુત્ર મોટો મેઘદૂત એ મેઘદૂતે મેઘ મેઘ મેઘનાથ મેઘનાથ એ મેઘનાથે માયાથી એ પર્વતની ઉપર બધી વનસ્પતિ એક જ પ્રકારની બનાવી દીધી એટલે પછી હનુમાનજી થોડી વાર માટે મુંજાય પણ એ થું કે આમાંથી કઈ વનસ્પતિ લેવી પછી એટલા માટે બુદ્ધિમતામ વરિષ્ઠ કે છે ને એને બુદ્ધિ વાપરી અને આખો પર્વત ફોકલીફથી ઉચક્યો આમ હે કે આમાંથી જે વનસ્પતિ એની લઈ લે કારણ કે હું પાછો જાઉં તો સમય તો ઓછો છે ને રિટર્ન થાવ ના પાડે આ નહીં બિલી લાવે એના કરતાં ફોકલીફ લગાવી અને જય રામ કે ને એટલે ફોકલીફ ઊંચી થાય અને એવી રીતે આવતા હતા અને એના મનની અંદર સંકલ્પ થયો આવો જ નહીં પણ આવું આ તો એનો કથાકારો એમ કે યદી મેં નહીં હોતા તો જો આ સમયે હું ન હોત તો કોણ છેક આ પર્વત લેવા માટે જાય અને કોણ લાવી આપે અને પર્વત લઈને હનુમાનજી જતા હતા અને એના મનની અંદર સહેજ અહંકાર આવ્યો બરાબર એ જ સમયે નંદીગ્રામની અંદર નીચે ભરતજી તપ કરતા હતા હે અને રામ એટલે હનુમાનજી એ જ જગ્યાએથી એમ ઉપરથી ઉચ્ચી રહ્યા ત્યાં જ એને સંકલ્પ થયો અને ભરતજી જે જગ્યાએ તપ કરતા ને એને વિચાર થયો કે કોઈ રાક્ષસ અત્યારે લંકાની અંદર રામ રાવણનું જે યુદ્ધ ચાલે છે ને એમ આવડો મોટો પર્વત પથ્થર લઈ અને મારા ભાઈને મારવા માટે જઈ રહ્યો છે અને અહીંયાથી બાણ માર્યું બાણ કોને વાગ્યું હનુમાનજીને વાગ્યુંને પડ્યા નીચે અને નીચે પડ્યા ને ત્યારે શું શબ્દ બોલે હે રામ ભરતજી થયો આ તો આપણા જ કામમાં ભાઈના જ કામમાં વિઘ્ન આવ્યું પછી તો એક સેકન્ડની અંદર જ આ બધો પ્રસંગ બની જાય છે ભરતજી બીજું બાણ મારે છે ને તો ત્યાં પાછા મોકલી દેશે અને હનુમાનજીને થાય છે કે મારા કરતાં પણ કોઈ બાણાવાળી મારા કરતાં પણ કોઈ વધારે બળવાન શક્તિશાળી છે એ દિવસથી હનુમાનજીના બે પગ આપણા જેવા હતા એને બદલે એક પગ એટલે લંગડે મહારાજ કહેવાય છે હનુમાનજીને લંગડે મહારાજ કહે છે કથાકારો આ લંગડા પણ હું એને અભિમાને કરાવ્યું એટલે કોઈ પણ પ્રકારનું માન ભગવાનના ભક્તોએ રાખવું નહીં તો અહીંયા આગળ પણ સાધુ સંત થઈને પણ એના અંતરની અંદર આવું એક અભિમાન આવેલું તો ભગવાને આ પ્રમાણે એનું અભિમાન તોડ્યું તો ભગવાન છે કોઈનું માન અભિમાન આ પ્રમાણે રાખતા નથી એકવાર એવું બને છે કે બાળપ્રભુ હવે થોડાક મોટા થાય છે એટલે બાળમિત્રોની સાથે રમતા રમતા એક પીપળાના ઝાડ ઉપર ચડે છે બધા બાળ મિત્રો નીચે ઊભા છે અને ઘનિશ્યામ પ્રભુ છેક ઉપર છુપાઈ ગયા એના મિત્રો એને શોધે છે પણ ઘનશ્યામ પ્રભુ ક્યાંય મળતા નથી અને પછી બધે તપાસ કરી ક્યાંય મળ્યા નહીં તે બૂમ મારી તો ઘનશ્યામ તો એક પીપળાના ઝાડ ઉપર ઉપરની ડાળી ઉપર ચડેલા છે ઉપરની ડાળી ઉપર ચડાય એટલું જ નહીં પણ ત્યાંથી આમ એકાગ્રતાથી આમ જોવે છે આમ દૂર દૂરનું કંઈક જોતા ને એવું બાળ મિત્રોએ નીચેથી જોયું કે ઘનશ્યામ કંઈક શોધી રહ્યા છે પણ ઉપરથી આમ શોધે તો કે પૂછ્યું કે શું કરો છો તો કે હું જોઉં છું તે છેક ઉપરથી શું જુઓ છો શું જવાબ આપ્યો ખબર છે મુક્ષ કઈ દિશામાં છે માણસો કઈ દિશામાં છે પણ મુમુક્ષુઓ મુમુક્ષુ એટલે હું મોક્ષની ઈચ્છાવાળા મુમુક્ષુઓ કઈ દિશામાં છે એ હું જોઉં છું ચડી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જુવેરા ચડી પીપળે પશ્ચિમ ભક્તો જુવેરા પીપળાની ઉપર ચડી અને ઘનશ્યામ પ્રભુએ જોયું કે ભક્તો મારી રાહ જુએ છે હું જોઉં છું કે મુમુક્ષુઓ કઈ દિશામાં છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર એક બહુ જ સરસ શ્લોક આવે છે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યાણામ સહસ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કચ્છિત મામ વ્યત્તિ તત્વત હજારો મનુષ્યોની અંદર ફક્ત કોઈક જ મનુષ્યાના સહશ્રેષો કશ્ચિત યતતી સિદ્ધિ મોક્ષને માર્ગ માટે પ્રયત્ન કરવા માણસ હજારોમાંથી કોઈક જ છે યતતામ અપી પ્રયત્ન કરતા કરનારાઓમાં પણ કશ્ચિત મામ વેત્તી તત્વ મને તો કોઈક જ તત્વ સહિત ઓળખે છે તો અહીંયા પણ ઘનશ્યામ પ્રભુ આ પ્રમાણે પીપળા ઉપર ઊંચે ચડી અને જુએ છે કે મુમુક્ષુઓ કઈ દિશામાં છે જો માણસનો દુકાળ નથી દેશ દેશાંતર ફૌત ફર્યા મનુષ્ય કા બહુત સુકાળ દેશ દેશાંતર ની અંદર જ્યાં ત્યાં ફરો ને તો તમે જોતો ઢગલો મુંબઈની અંદર દાદરમાં આપણું મંદિર છે ને મંદિરની સામે જ બરાબર રેલવે સ્ટેશન છે એક મિનિટ ટ્રેન મોડી પડે ને ખાલી એક મિનિટ હા આખું રેલવે પ્લેટફોર્મ છે ને ચિક્કાર ભરાઈ જાય અને દાદર વેસ્ટ મંદિરની વચ્ચે રેલવેના પાટા છે ને સામેનો ભાગ છે ને વેસ્ટનો કહેવાય છે દાદર વેસ્ટની અંદર તમે જાઓને અતિશયોક્તિ નહીં હા પણ તમે જુઓ ને તો માથા ઉપર માથું ઉપરથી ચાલ્યું જવું ને તો તમે ચાલી જઈ શકો એટલું માણસ હોય દેશ દેશાંતર બહુ જ ફિરા મનુષ્ય આમે આપણે કહેવાય પગ બે પગવાળા એટલે પણ માણસ તો છે કે નહીં મુંબઈની અંદર મંગળદાસ માર્કેટમાં કાપડની દુકાન છે એક સેઠ ને દરરોજ વહેલી સવારે એટલે કે દસ વાગે નોકર પોતે જઈને દુકાન ખોલે મંગળદાસ માર્કેટમાં જેની જેની દુકાનો હોય ને બધા એક વાગે આવે શેઠિયાઓ દસ વાગે નોકરો જાય જઈને પહેલાં દુકાન ખોલે દુકાન ખોલીને પછી પાણીની માટલી હોય એ ભરે એ દરમિયાનમાં પેલો માળી આવે આટલી નાની ફૂલનું પડ્યો હોય આટલો નાનો અને ઉપરના જે પેલા ખાખરાના પાન તમે દૂર કરો ને તો અંદર દોરાત દેખાતા એવો હાર હોય એ હાર ખોલવાનો પછી ભગવાનની મૂર્તિઓને એને હાર ધરાવવાનો હોય પણ યાદ આવે એને આટલો લાકડાનો ટુકડો ને આગળ ફટકો બાંધેલો કપડાનો એનાથી પહેલાં શેઠની ગાદી સાફ કરે તે દરમિયાનમાં માળી આવીને ફૂલનો દડો નાખી ગયો ને તો પછી એ ઠાકોરજીને હાર પહેરાવવાનો તો એ જ ફટકાથી ઠાકોરજી પર એ બે ફટકા મારી લે પછી હાર પહેરાવી દે હે આ દરરોજનું એનું કામ હોય અને શેઠની ગાદી સાફ કરચલી વગરની આમ ગાદી સરસ કરી અને તૈયાર રાખે કોઈ માણસ લગભગ તો એક વાગ્યા પહેલાં તો કોઈ આવે જ નહીં એ માર્કેટમાં આ લોકો જ બધા હોય તે દરમિયાનમાં પછી શેઠિયાઓને પછી વેપાર શરૂ થાય અને એ વેપાર પણ મોટા ભાગે તો ટેલિફોન ઉપર કાંઈ ખરાક નહીં હોય કારણ કે આટલી નાની આ જે પાર્ટ છે ને એવડી બેઠકના ત્રણ ત્રણ હજાર પાંચ પાંચ હજાર રૂપિયા ભાડું હોય મહિનાનું આટલી બેઠકના ખાલી ટેલિફોન રાખવા દે ને એનું ભાડું હોય એવી ગીચ ગલ્લી છે એકવાર એવું બન્યું કે નોકર આવ્યો જ નહીં કંઈ પણ બીમાર પડી ગયો હશે ઘરે કોઈ એવું કામ આવી ગયું હશે એક વાગે શેઠ આવ્યા એને દુકાન ખોલી આવ્યા ત્યાં દુકાન બંધ હતી એણે ખોલી અને એક વાગે જેવા શેઠ દાખલ થયા ને બાજુમાં જ એક ભિખારી ઊભો હતો અત્યાર સુધી બધી દુકાનોમાં જે આવ્યા છે કોણ છે નોકરો આ શેઠ પોતે દુકાનમાં આવ્યા એટલે ઓલો ભિખારી છે ને જેવી શેઠે દુકાન ખોલી ને ત્યાં આગળ આવીને ઉભો રહ્યો કે શેઠ દો દિન છે ભૂખાવું એને માગવાની રીત હોય આ બધી આમ પેટ આમ એવું કરે સાચો હશે ભૂખ્યો ને કીધું કે બે દિવસથી ભૂખ્યો છું પણ શેઠે જેવી દુકાન ખોલી અને પહેલો જ માગવા વાળો આવે ને એકસો ને પાંચ ઉપર ડિગ્રી સીધી કાંટો આમ બોલો તમે ગાડી ચાલુ કરો ને માઇલોમીટર હોય ને આમ સીધો એકસો ને એસી ઉપર પહોંચી જાય કેવું થાય કેવી સ્પીડ આવે શેઠનો કાંટો સીધો ઉપર પહોંચી ગયો અને તરાપ મારી બોલો બિચારો ભિખારી છે ને બે ડગલા પાછો ખસી ગયો પણ ખરેખરી ભૂખ્યો હતો થોડી થઈને ફરી આવ્યો કે તને ના પાડીને હમણે નહીં માણસ આવે પછી આવજે જા જતો રહ્યો થોડી વારથી ફરી આવ્યો શેઠ એમ કરો ને માટલીમાં પાણી છે ને એક ગ્લાસ પાણી આપી દો બસ હું જતો રહીશ શેઠ કે તને ના પાડીને હમણાં નહીં માણસ આવે પછી આવજે પેલો માણસ હિંમત ભેગી કરીને કહે છે કે શેઠ એવું કરો પાણીનો એક ગ્લાસ આપો ને ત્યાં સુધી તમે માણસ બની જાઓ પછી શેઠ થાજો એક ગ્લાસ માટલીમાં પાણી છે બાજુમાં ગ્લાસ છે તમે આમ ભરીને આપો ને ત્યાં સુધી માણસ થાવ પછી તમે તમારે શેઠનો રોલ ભજવજો દેશ દેશાંતર બહુ જ ફેરફાર મનુષ્ય બહુ જ સુકાળ ઝાકુ દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ આપણને બધાને એવું લાગે કે આપણે માણસ છીએ માણસના માનવતાના ગુણ હોય તો માણસ નહીતર પછી બે પડની દર નર અને ડાર્વિન કે કોઈ કેવું કે છે ને કે વાંદરામાંથી માણસ થયો વાનર અને નર નર અને વાનર માનવતાના ગુણ હોય તો નર અને નહીતર એક વિશેષણ લગાડવાનું વા વાનર એટલે ભગવાન અહીંયા પીપળા ઉપર ચડીને જુએ છે કે મુમુક્ષુઓ કઈ દિશામાં છે ભગવાન મુક્તિની ઈચ્છાવાળા જેને પોતાની મુક્તિ કરવી હોય એવા રામકૃષ્ણ પરમહંસની પાસે એક યુવાન પહોંચ્યો અને એને કહ્યું મારે સાક્ષાત્કાર કરવો ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે થાય રામકૃષ્ણ પરમંશ કે આમ થાય સાક્ષાત્કાર કે એમાં શું તો કે મને સાક્ષાત્કાર કરાવો ગંગા નદીમાં સ્નાન કરતા છે ત્યાં કંઈ કિનારા આગળ આ પ્રસંગ બનેલો છે રામકૃષ્ણ પરમહંશે બોચી પકડીને ડૂબકી ખવડાવી અને પાણીની અંદર ડૂબકી ખવડાવી એટલું જ નહીં પણ ઓલો પાણીની અંદરથી જ્યારે બહાર નીકળવાની તૈયારી થાય ને વધારે આમ ઉપર દબાવી રાખે કેટલી વાર અંદર રહેવાય થોડી વાર થઈને એટલે ગુભરામણ થવા લાગી થોડી વાર વધારે રાખ્યો અને પછી જે બારી નીકળો ને કે સાધુ હો કે શેતાન તને જે દેખાય તું કોણ છો કે સાધુ છો તો કે તે મને પ્રશ્ન પૂછો હું એનો જવાબ આપું છું શું છે તને તો કે મેં તો તમને એવું પૂછ્યું કે મને સાક્ષાત્કાર કરવો છે તો કે આ સાક્ષાત્કારનો જ જવાબ હતો કે આવો જવાબ હોતા હશે તો કે તું પાણીની અંદર જ્યારે હતો અને તું બહારે નીકળતો મેં તને દબાવી રાખ્યો ત્યારે તને બારે આવવાની કેવી તલપ લાગી હતી કેવી તાલાવેલી જાગી હતી એવી ખરેખર તારે સંસારમાંથી બહારે નીકળવાની ઈચ્છા છે જતો રહ્યો એવી ઈચ્છા હોય ને ત્યારે પછી મુમુક્ષુતા આવે છે પહેલાં દુર્લભમ ત્રણ મેવાનું ગ્રહ હેતુગમ મનુષ્યત્વ મુમુક્ષાપુરુષ સંશ્રય વસ્તુ દુર્લભ છે એક મનુષ્યત્વ માણસ તરીકે તો છીએ પણ એની અંદર મનુષ્યના જે ગુણ આવવા એ પછી મુમુક્ષુતા આવે અને મુમુક્ષુતા પણ સંતના સંઘથી પ્રસંગથી આવે છે ઘનશ્યામ પ્રભુએ બાળ મિત્રોને કહ્યું કે હું એવા મુમુક્ષુ જોઉં છું એનો આધ્યાત્મિક અર્થ તો એ પણ થાય છે કે હવે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર જે હેતુથી પ્રગટ થયા છે તો એમને રહેવાનું જે ધામરૂપ બ્રહ્મ એમણે પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી લીધો છે પીપળા ઉપર ચડીને જોવું એ તો એક દિશા માત્ર સૂચક છે પણ છપૈયાની અંદર જ પીપળા ઉપર ચડી અને ઘનશ્યામ પ્રભુ એમના બાળ મિત્રોને કહી શકે મુમુક્ષુ આ પ્રમાણે જે દિશામાં પ્રગટ થયા છે મારું અક્ષર બ્રહ્મધામ એ પૃથ્વી પર પ્રગટ થઈ ચૂક્યું છે હું એને અહીંથી જોઈ રહ્યો છું અને એ મને પણ જોઈ રહ્યું છે આવી રીતે નિત્ય નવતમ લીલા ઘનશ્યામ પ્રભુ બાળમિત્રો એની સાથે દરરોજ આ પ્રમાણે નવા નવી લીલાઓ કરી રહ્યા છે એકવાર ખાંપા તલ બાજુમાં એક તલાવડી છે એટલે તળાવ હતું અને ત્યાં આગળ બાળ મિત્રોની સાથે સ્નાન કરવા માટે જાય છે એક ધોબી હતો ને ત્યાં કપડાં ધોવા માટે આવ્યો છે અને એની સાથે સાથે જ્યારે પાણીમાં ઝાડ પ્રસારીને માછલા પકડતો હતો એટલે માછલા જે ઝાડમાં આવ્યા ને પકડી અને બાજુમાં ટોપલી હતી તેમાં મૂકે અને ફરી બીજા ટોપ માછલા પકડવા માટે પાછી ઝાડ આમ લંબાવે ઘનશ્યામ પ્રભુ તળાવની પાળે આમ હતા અને આમ જોયું આમ માછીમારે પાણીની અંદર જે બધા માછલાઓ હોય એને પકડે ને બારેલા લાવે માછલાનું જીવન જળ છે જળમાંથી બારે કાઢ એટલે મરી જાય ટોપલીમાં મરેલા માછલા પડ્યા હતા એની સામે ભગવાને દ્રષ્ટિ કરી એ માછલા સજીવન થઈને પાણીમાં પડ્યા એટલે માછીમાર વળી પાછો પાણીમાંથી થોડા માછલા લાવ્યો અને ટોપલીમાં મૂકવા આવ્યો ને તો ટોપલીમાં જે માછલા મૂકેલા હતા ને એ બધા ખલાસ થઈ ગયેલા પહેલી વાર તો એને એવું લાગ્યું કે આ કોક લઈ ગયું પણ બાળકો તો બધા નાના નાના બે ઊભા હતા ને એના હાથમાં કશું હતું નહીં એટલે એને થયું કે ગયા ક્યાં બાળ માછલા કોઈ ઉપરથી કાગડા કે પંખીઓ પંખી પશુ આવીને ખાઈ ગયા લઈ ગયા શું થયું શું પણ હવે કોઈને કંઈ દોષ બતાવી શકે કારણ બતાવી શકે એવું હતું નહીં એટલે ફરીથી જાળ લઈને બીજી વાર માછલા લાવ્યો બીજી વાર લાવ્યો ને એ જોયું તો જે પાછા માછલા મૂક્યા હતા ને એ માછલા બધા માછલી ઓલા ટોપલીમાંથી જતા રહ્યા હતા એટલે એને ખ્યાલ આવ્યો કે આ એક બાળક છે ને ક્યારનો મારી આ ટોપલી સામે જુએ છે એ જોવા વાળા કોણ હતા ભગવાન ઘનશ્યામ પ્રભુ કે આ બાળક ત્યારનો મારી ટોપલી સામે જુએ છે એટલે એને જ કંઈક કર્યું લાગે છે એટલે હવે ત્રીજી વાર જે ઝાડમાં પકડેલા માછલા લાવ્યો લાવોની ટોપલીમાં નાખ્યા અને ઘનશ્યામ પ્રભુએ આમ જોયું તો એ માછલા પાછા સજીવન થઈને આ તો એનો ધંધો જ હતો ને આવું તો કેટલી વાર કરતો હતો આજે પહેલી જ વાર એને આવું જોયું એટલે એને નક્કી થયું કે આ બાળક છે એ મારા મારી આ ટોપલીની સામે જુએ છે ને એનાથી માછલા સજીવન થાય છે અને અંદર જતા રહ્યા એટલે એણે જે મહેનત કરી હતી આપણે કે મહેનત બધી પાણીમાં ગઈ આની મહેનત ખરેખર પાણીમાં ગઈ માછલા બધા પાણીમાં જતા રહ્યા ને એટલે બાળકના ઉપર ખીજાયો અને મારવા જાય છે ત્યાં ઘનશ્યામ પ્રભુ એની સામે જોયું જોયું ને એને થઈ સમાધિ અને સમાધિની અંદર એને જે કર્મ કર્યા હતા ને પાપ તણા ફળ આગળ તા રે આ રે કરમ કરીને ને ભરિયા તઠાર રે કરમ કરીને ને ભરિયા તઠાર રે પાપ તણા ફળ આગળતા રે આવશે રે વાવે એવું લણે કરે એવું પામે જેવા કર્મ કર્યા એવા તો આગળ આવીને ઉભા રે એટલે અહીંયા તો એને જે કર્મ કર્યા હતા ને અને એને તો યમરોક યમના લોકમાં જવાનું થયું સમાધિની અંદર અને યમના દૂતો એને માર મારે છે અને પેલો કદાવર માછીમાર અહીંયા ઉછળે છે થોડી વાર સુધી આ મેથી પાક માર ખાધો ઘનશ્યામ પ્રભુએ દ્રષ્ટિ કરી સમાધિમાંથી પાછો આવે છે ઘનશ્યામ પ્રભુના પગમાં પડે છે પ્રતિજ્ઞા કરે છે કે હવેથી હું માછલા નહીં મારું હવે હું આવું પાપ કર્મ નહીં કરું આ એમનો દયાળુ સ્વભાવ છે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુખારી રે અને જ્યારે ધર્મગ્રંથ લખવાની શરૂઆત કરે છે ને આપણે સૌ જેનું નિત્ય પાઠ કરીએ છે ને શિક્ષાપત્રીની અંદર શરૂઆતના જે દસ શ્લોક છે ને પૂર્વ ભૂમિકા છે અગિયારમા શ્લોકથી શિક્ષાપત્રીની શરૂઆત થાય છે એ શિક્ષાપત્રીનો અગિયારમા શ્લોકનું પહેલું વાક્ય છે જો તમે શું છે અહિંસા પરમો ધર્મ બરાબર હિંસા ન કરવી અને દરરોજ સાંજે નિર્વિકલ્પ નિશ્ચય જે પ્રાર્થના આપણે આરતી પછી માગીએ છીએ એમાં પણ અગિયાર નિયમ આપ્યા એમાં હિંસા ન કરની જંતુકી પરસ્ત્રીય સંગકો ત્યાગ માંસ ન ખાવું મદ્યકું પીવત નહીં બળભાગ જીવાય જીણા એવા જૂ માકડ ચાંચડ આદિની પણ જાણીને અમારા આશ્રિત એવા ભક્તોએ હિંસા ન કરવી આ એમનો મૂળભૂત સ્વભાવ છે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર હતા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અને વૃક્ષારોપણ કરવા માટે ખાડો ખોદેલો હતો ખાડો ખોદીને તૈયાર રાખ્યો તો સ્વામીશ્રી જેવા આવે બાજુમાં પ્લાન્ટ વૃક્ષ તૈયાર હતું એ ખાડાની અંદર મૂકી અને માટી વાળવાની હતી બાપા પોતે ત્યાં આગળ આવ્યા બેઠા અને આમ ખાડામાં જોયું ખાડો કેટલો ઊંડો છે એમ તો ખાડાના તળે એક મકોડો ફરતો હતો સ્વામીશ્રી મકોડાની સાથે વાર્તાલાપ શરૂ કર્યો બાજુમાં મારા તમારા જેવા ઊભા એને સાંભળ્યો એટલે આ પ્રસંગ સત્ય એઝ ઇટ ઇઝ છે સ્વામીશ્રી ખાડામાં જે મકોડો ફરતો હતો ને એને એની સાથે વાર્તાલાપ સ્વામીશ્રી કે મકોડા ભાઈ ઉપર આવતા રહો નહીતર આ બધા જે ઊભા છે ને હમણાં હું આમ જેવું આમ વૃક્ષ મૂકીને તરત માટી વાળ છે તમે પણ અંદર તો બોલ્યા તો ખરા પણ કેવી રીતે આવે કોને કહેવું મકોડા એને કાઢો એમને સ્વયં જ ઉપાય પોતે જે આવું કપડું હોય ને ગાતરિયું તે કપડું આમ નીચે નાખ્યું આમ મકોડો ફરતો ફરતો આમાં આવ્યો ને ઉપર એટલે પાણી ને એમ સિંચી લીધો આમ આ એમનો દયાળુ સ્વભાવ છે આ સહજ પ્રકૃતિ છે એની રીતે રીતે આપણી રે બીજી રીતે બાદ ભગવાનને મોટા પુરુષની એક જ રીત છે દરેકને ઉગારવા માટે ઉદ્ધારવા માટે આવ્યા છે આ પ્રસંગ સમય પ્રમાણે આપણી સમય મર્યાદા પ્રમાણે અત્યારની કથાને આપણે આ પ્રસંગથી વિરામ આપીએ છીએ આગળના ચરિત્રો આપણે આવતી કથામાં જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય